ડિલીવરી કીધું, તમે હાજર નથી, તમને ડિલીવરી થાય એવું છે તો કામ નહીં કરવાનું. એ પણ હાઉ એમ કાઈ ન થાય, આવું થોડું થોડું કામ તો કરવું પડે. એ કામ બામ કાઈ ન કરવાનું હોય, સાના મુના આરામ કરો. એ આરામ નથી કરવો, આ લુગડા ધોઈ નાખું. આમ તો જો આ મારી વહુ કોઈના બાપનું ન માને, પછી પેટમાં બહુ દુખો માંડે. એ એમ કાઈ ન થાય, કામ કરવાની મારે ટેવ છે. અને આ મારા છોકરા તમને કેટલી વખત ના પાડી, માવા નહીં ખાવા નહીં નડે. એ કાઈ ન નડે, હું નાની હતી ને તેદુની માવો ખાવશું. એ વહુ એ અત્યારે ન નડે, તમને ડિલિવરી થાય ને ત્યારે એ ટાણે નડે. કાઈ ન નડે, હાહુ હવે ખાવા દો ને. કોઈનું ન માને. બોલો, માવા ખાવાની ના પાડે, માવા વગર થોડું હાલે. આમ જોતો હાજી નથી અને બેઠી બેઠી લુગડા ધોવે. અહી મેં તને કેટલી વખત ના પાડી છે કે તારે કઈ કામ નહીં કરવાનું, આરામ કરવાનો, તું એ કઈ કામ કરે? પણ આ થોડાક જ લુગડા છે, મેં કીધું ધોઈ નાખું. હવે કઈક થશે તો? એ કાંઈ ન થાય, તમે અમથા ઉપાધી કરો છો. હવે કઈક થશે ને તો અમને બધાને તું હેરાન કરીશ. અને મેં તને દવાખાને જવાનું કીધું, તું દવાખાને ગઈ હતી? એ દવાખાને નથી ગઈ, પછી જઈ આવીશ. અમથુંમાં નહીં તાર કાંઈ પેટમાં નથી દુખતું. એ એમ નું હાલે, દવાખાને જવું પડે દેખાડવા. હાલે હું બી થાય આજ નવરો છવાલ. એ પણ પછી જઈ આવશું, અત્યારે હાલશે હું લુગડા ધોઈ નાખું. તમે ઊભી થાય કીધું ને તને, હાલે એમ. કેવા છે, કોઈના બાપનું ન માને. બોલો, જાવ જાવ દવાખાને. એ બામ દવાખાને જઈ છો? એ આ લઈ જા. અને આમ તો હું તો ઘણાય વહુને સમજાવું પણ સમજતા જ નથી. હાલે એમ થાલતી. આ વહુ ને કામ કરવા ના પાડું ને તોય કામ કરે, શું કરવું એમનું? માવાનો નેસોઈ ગયો છે, લાઈનિંગ ની ધ્યાન નથી, તા થોડોક ખાઈ લો. માવો, મેં તને કેટલી વખત ના પાડી છે કે માવા નહીં ખાવાના, આ નડે તને ખબર પડે કઈ? એ પણ થોડોક ખાઈ દે, કઈ ન થાય, ખાવા દો ને. એ નો ખવાય નડે તારો ડોહો. અરે માલતી થા, માવા થાકી હોય નકરા, માવો બંધ કરી દીજે હવે. આમ બેસા અહીંયા. લે કાકા ટીટિયા, તારી વહુને 8 દી પહેલા બતાવવા આવવાનું હતું, તું 8 દી પીસી આવ્યો? આ સાહેબ, એને મેં કીધું તું, એ તો આજે નતા આવતી, પરાણે લાવ્યો. હવે કાકા ટાઈમે ટાઈમે બતાવી જાય ગયો. આને કઈ કયો તમે? એ બેન, ટાઈમે ટાઈમે બતાવી જવાય એમ ન હાલે. અને આમ જો નકરા માવા જ ખાખા કરે છે, નકરું કામ જ કરે, આરામ જ ન કરતી. એ બેન, માવા ન ખવાય, ડિલિવરી તાણે બધું નડે, તમને કઈ ખબર જ નથી પડતી. સમજો, હું દવા લઈ દઉં છું, એ દવા છે ને 8 દી ની આપું છું, 8 દી પીસ પાછો આવજે. હા તો કાંઈ વાંધો નહીં. હાલે કેટલા આપવાના સાહેબ? 500 રૂપિયા. હાલ્યો હાલ્યો. હવે હવે ટાઈમે ટાઈમે બતાવી જાય ગયો. એ હો, મારો છોકરો દવાખાને વહુ ને લઈને ગયો, હજી પાછો ન આવ્યો, કેટલી વાર લાગી જાય. બે જાય કણે, અને ડોક્ટરે શું કીધું ખબર છે ને? કાંઈ કામ નહીં કરવાનું, આરામ કરવાનો, અને માવા બાવા નહીં ખાવાના. એ આ નહીં ખાવ, હું જાઉં છું કામે હવે. હા જાઓ. એ બા ની ધ્યાન રાખજો, માવો બાવો નો ખાય. અરે એની હું ધ્યાન રાખીશ ખાસ તમ તારે. હા તે હારું, હાલો કામે જાવ. જા એ જાઓ, મારી ઉપાધિ કરો માં. તમે આરામ કરો, તમે આટલા લુગડા ધોઈ નાખું. હા આ ગાય ગાય આટલા લુગડા ધોઈ નાખું, પછી પાણી ભરી આવું ગાય કા. હુતા હુતા તો મને નકરો કંટાળો સડે છે. અરે ભગવાન, એક કામ કરું, અમથું પાણી નથી, થોડુંક પાણી ભરી આવું.
મને દુપદી થાય ને બીજા કોને થાય. ભગવાન, ઓય બાપા રે, ઓ મા, ઓ બાપા રે, રાતા બેન શું થાય તમને? મને પેટમાં દુખાવો થાય છે. ભાઈ સતપત અહીંયા કામ કરે છે ને, એને બોલાય જા ખાય કા. કેટલી વાર લાગી, કઈ છુબ્યું નહી હોય ને? લાય હું હાલી જાઉં ગાય કા. હોય બાપા, હાલો હાલો, હરખું કામ કરજો હો. આ ગામની ગામ પંચાયત બને છે, બરોબર ને? મેં કા બાપા, આ સરપંચ હું શું કહું છું? બોલ ને ટીટિયા. એ થોડા પૈસા આપજો, 5-10 હજાર રૂપિયા. કા તારે હું કરવા હે? એ તમને ખબર છે મારો ઓને ડિલિવરી આવે એવું છે, તો પૈસા તો જોઈ ને. હા તમ તમાર લઈ જાયજે, એમાં હું હે? એ ટીટિયા, એ ટીટિયા, તારી વાવ હે ને પાણી ભરવા જાતી હતી તે ઠેબુ આવીને તે પડી જઈ. નો ભાઈ, એ હા ક્યાં કરે એ ઓલી બજારમાં. સરપંચ હાલો તો બધા હાલો કયો કા. રાધા બેન પાણી ભરવા આવ્યા હતા ને, ત્યાં ઠેસ આવી ને તે પડ્યા. એ ટીટા ભાઈ, તમારી વહુ રહે ને હવે આ દુનિયામાં નથી રહી. પાણી ભરવા આવ્યા હતા. તમારો બાપ આ વર્ષે કામ કરાવે, આમની હાલત કેવી તમને ખબર હતી? આ સરપંચ, હું તો હરોજ ના પાડતો હતો કે કઈ કામ ફિરમાં તોય કામ કરે, બોલો શું કરવાનું હવે મારે? હવે કઈ ન થાય, ડોશી તમારે આનું ધ્યાન રખાય. એ સરપંચ, હું તો ઘણું ધ્યાન રાખતી હતી, પણ એ તોય કામ કરવા મનતા તો એમાં હું હું કરું? હવે હિંમત રાખો, થવાનું હતું થઈ ગયું. લાકડા ભેગા કરીને હાલો હરકાય દે. હલો હલો, સાનારિયો સાનારિયો, હિંમત રાખો. સાનો રે ટીટા, સાનો રે.